નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ ટોપિકમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે મિત્તલ. બુલેટિન ઇન્ડિયાના કાર્યક્રમ ટુ ધ ટોપિકમાં આપણે તમારી સમસ્યાઓ હોય કે મુશ્કેલી હોય તેને વાચા આપવા માટે અહીં એવા વ્યક્તિઓને આમંત્રિત કરતા હોઈએ છીએ જેઓ જવાબ દેવા માટે બંધાયેલા હોય છે. તેઓ અધિકારી હોય, પદાધિકારી હોય કે વિષયને લગતા સંલગ્ન વ્યક્તિઓ હોય, તેઓને આમંત્રિત કરતા હોય છે અને તમારા પ્રશ્નોને તેમને પૂછવામાં આવે છે. તો આપ આ ટુ ધ ટોપિકમાં આજ આપણે વાત કરીશું બદલાતા વાતાવરણ વિશે. અને આજે વાતાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે અને જે હાલમાં જ ઓરેન્જ એલર્ટની જે જાહેરાત કરવામાં આવી છે તે ટોપિક પર આપણે વિગતવાર આજ વાત કરીશું. ત્યારે ઓરેન્જ એલર્ટ પર જે શું અર્થ થાય છે તો જાણીએ કે ઓરેન્જ એલર્ટનો અર્થ થાય છે હવે સતર્ક રહો. અને ઓરેન્જ એલર્ટમાં 43.1 થી 45 ડિગ્રી તાપમાન હોય છે ત્યારે આ પ્રકારનું જે ઓરેન્જ એલર્ટ હોય છે તે આપવામાં આવતું હોય છે. મહત્વનું કહી શકાય કે હાલ જ આ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને 5 દિવસ માટે આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. હીટવેવ તે 2 દિવસ કરતાં પણ જો વધારે ચાલે, યલો એલર્ટ આપ્યું હોય અને જો તે 2 દિવસ કરતાં વધારે ચાલે તો તેને ઓરેન્જ એલર્ટ કહી દેવામાં આવે છે. અને તેના માટે જે અમદાવાદ છે, અમદાવાદમાં જે મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા એક એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે કે લોકોએ તકેદારી રાખવી જોઈએ અને ઘરની બહાર નીકળવું ટાળવું જોઈએ. તો બસ આ જ ટોપિક ઉપર આજે આપણે વાત કરવાના છીએ અને આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર રાજદીપ ધંધુકિયા કે જેઓ પ્લમોલોજિસ્ટ છે. અને બીજા જે ડૉક્ટર છે આપણી સાથે રજિકા કચેરિયા કે જેઓ કોસ્મેટોલોજિસ્ટ છે. આપ બંનેનું અમારા કાર્યક્રમમાં સ્વાગત છે. જી, તો આજે આપણે વાત કરીએ છીએ યલો એલર્ટની કે અમદાવાદમાં જે યલો એલર્ટ જે જાહેરાત કરવામાં આવી છે તો હું પૂછવા માંગીશ કે આ યલો ઓરેન્જ એલર્ટ જે જાહેરાત કરવામાં આવી છે તો ઓરેન્જ એલર્ટ શું છે અને યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આ જે 3 પ્રકારના એલર્ટો આવે છે તે કયા પ્રકારના હોય છે અને ક્યારે જાહેર કરવામાં આવતા હોય છે? જી ડોક્ટર રાજદીપજી. ગુડ ઇવનિંગ ટુ એવરીવન. જે એક્સ્ટ્રીમ ઓફ જયારે વેધર હોય છે, જેમ કે એકદમ ઠંડી, એકદમ ગરમી અથવા બહુ બધું વરસાદ મોસમ હોય છે, ત્યારે હવામાન વિભાગ આપણો હોય છે આ પ્રકારની એલર્ટ આપતા હોય છે. જે 4 ટાઈપની મેઇનલી હોય છે, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. રેડ છે એક્સ્ટ્રીમ છે, ત્યારે ડેફિનેટલી બધાએ શહેર એલર્ટ થઈ જવાની જરૂર છે અને ઘરની બહાર નહીં નીકળવાનું, એ પ્રકારની એલર્ટ છે. ગ્રીન છે મતલબ ટોટલી બધી વસ્તુ નોર્મલ છે, કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી, વી કેન કેરી ઓન અવર એક્ટિવિટી નોર્મલી. યલો એલર્ટ છે મતલબ હવે આપણે ધ્યાન રાખવાની જરૂરિયાત છે, આગળ જે કાંઈ વાતાવરણમાં ચેન્જીસ આવે છે એ આપણે તકેદારી રાખવાની છે. જ્યારે ઓરેન્જ એલર્ટ આવે છે જે અત્યારે જાહેર કરેલી છે હવામાન વિભાગ દ્વારા, તો એના પર્પઝ મેઇનલી એ હોય છે, એક તો ઓથોરિટી એલર્ટ થઈ જાય અને જે સામાન્ય નાગરિક છે એ પણ એલર્ટ થાય. ઓથોરિટી એટલા માટે કે એ પ્રિવેન્ટિવ મેઝર્સ લઈ શકે, જેમ કે પાણીની વ્યવસ્થા કરાવી, રેડિયો ન્યૂઝ મીડિયા મારફતે લોકોને જાગૃત કરી શકે, અને જે આપણે સામાન્ય પબ્લિક હોય છે એને ધ્યાનમાં રાખીને ઘરે જ રહેવાની જરૂરિયાત હોય છે. કારણ કે જ્યારે આ પ્રકારનું ઓરેન્જ એલર્ટ છે ત્યારે એનાથી હેલ્થ ઉપર ખૂબ જ ગહેરી અસર થવાની શક્યતા રહેતી હોય છે. જી રજીકાજી, હું તમારી પાસે આવીશ. હાલ આજે ગરમીનો જે પારો સતત વધી રહ્યો છે તેને લઈને જે સ્કીન છે અથવા આપણા શરીરની જે ચામડીઓ અથવા તો આંખો છે, વાળ, એને પણ ઘણું નુકસાન થતું હોય છે. તો એ શા માટે, કઈ રીતે નુકસાન થતું હોય છે આ ગરમીનું તેના પર? ઇનફેક્ટ અમુક લોકોને અત્યારે, ઇવન ધો જયારે સમર ફૂલ છે, ઘણા જે લોકો છે એ લોકોને સ્કિનમાં ડ્રાયનેસ ફીલ થાય છે. આ સિઝનમાં ખરેખર આ એક બહુ સ્ટ્રેન્જ સ્કિન નું ફીલિંગ છે, કારણ કે સ્પેસિફિક અત્યારે જે છે આ જે હીટ છે સે જ ડ્રાઇંગ હીટ છે, કારણ કે મોઇસ્ચર ઓછું છે એરમાં અને એના હિસાબે પણ જે સ્કિન છે એ ડ્રાય ફીલ થતી હોય છે. તમે બહાર જ્યારે તાપમાન નીકળો તો બહુ જ આવશ્યક છે કે તમે સનસ્ક્રીન લોશન યુઝ કરો. સનસ્ક્રીન લોશન જે છે એ SPF એટલીસ્ટ 50 હોવું જોઈએ. SPF સ્ટેન્ડ ફોર સન પ્રોટેક્ટિંગ ફેક્ટર, અને એ જે સનસ્ક્રીન છે તમે રેગ્યુલરલી
યુઝ કરી શકો એટલે દર બે કલાક તમારે ફરીથી અપ્લાય કરવું પડશે, કારણ કે એ જે છે એ સ્કિનમાં ડિસ્પર્સ થતું હોય છે. અમુક લોકો એમ વિચારે છે કે હું ગાડીમાં છું તો મને સનસ્ક્રીન લગાવવાની જરૂરત નથી, પણ આ એક જે થોટ સ્ટ્રક્ચર છે એ રોંગ છે, કારણ કે જે અર્થના સ્ટ્રેટોસ્ફિયર છે એ ખૂબ જ થિક છે અને એના થ્રુ પણ આવે છે જે સૂર્યની યુવી એ યુવી બી રેસ છે જે હાનિકારક છે સ્કિનને. તો તમારા જે કાર છે એનું જે પતરો છે એ તો બહુ જ થિન છે, સો ઇટ રિયલી ડઝન્ટ મેક ટેકનિકલ સેન્સ. પણ તમે એક વસ્તુ કરી શકો, જે એસી વેન્ટ્સ છે એ તમારા ફેસ ઉપર રાખો, જેનાથી જે લોંગ રેઝ, જે સનનું લોંગ રેઝ હોય છે એ બ્રેક થઈ જાય અને જે ઇન્ટેન્સિટી છે ઓફ ધ હીટ એ ઓછી થઈ જાય. આ એક વસ્તુ છે. સેકન્ડલી, પ્રોડક્ટ્સ બહુ જ ઓવર ગ્રીઝી જે હોય છે, સ્પેશિયલી મોઇસ્ચરાઇઝિંગ પ્રોડક્ટ્સ અથવા મેકઅપ પ્રોડક્ટ્સ, એ સ્કિનને વધારે સ્ટીકી બનાવી દે છે અને એ એક ઝોન બનાવી દે છે ફોર મોર પિમ્પલ્સ ટુ અકર. તો મેક શ્યોર કે તમે વોટર બેઝ પ્રોડક્ટ્સ યુઝ કરો જેનાથી સ્ટીકીનેસ સ્કિનમાં નહીં આવે અને પિમ્પલ્સ જે હોય છે એ કંટ્રોલ થઈ શકે, સ્પેશિયલી આ સમયમાં. જી 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 રજીકાજી, જયારે આપણે વાત કરી કે સ્કિન કેરમાં આ પ્રમાણે કરવું પડે, પરંતુ જયારે વાળને પણ તકલીફ પડતી હોય છે, જયારે ઘરની બહાર લોકો નીકળે છે ત્યારે વાળની પણ એટલી જ કેર રાખવી જરૂરી પડતી હોય છે, ત્યારે વાળ માટે શું કરવું જોઈએ? બિલકુલ, ઇનફેક્ટ જે આ વિન્ડ્સ છે આ બહુ જ ડ્રાઇંગ છે, તો તમે જયારે ટુ વ્હીલર ઉપર પણ હો, મેક શ્યોર કે તમે હેલ્મેટના નીચે તમારા એક સ્કાર્ફ બાંધી શકો જેનાથી કઈ પણ સ્વેટિંગ હોય કે પરસીવો હોય એ સ્કાર્ફ એને અબ્ઝોર્બ કરીને રાખે, કારણ કે અમુક ટાઈમ હેલ્મેટ્સ ઇનફેક્ટ બહુ જ સરસ હોય છે, એ જે ડસ્ટ છે, ડર્ટ છે, હીટ વેવ જે છે એ એકચ્યુઅલી સ્ટોપ કરે છે. તો એના અંદર તમારે એટલા માટે એક કોટન ક્લોથ પહેરવું જોઈએ જેનાથી બધું તમારું જે સ્વેટ છે એ અબ્ઝોર્બ થઈ જાય અને તમે એનો ઓન અ રેગ્યુલર બેસિસ એને ચેન્જ કરી શકો, કારણ કે જ્યારે વધારે સ્વેટિંગ થાય છે તમારા હેરમાં એ સ્વેટ અંદર રહે છે એના હિસાબે પણ ડેન્ડ્રફ થતું હોય છે, હેરફોલ થતું હોય છે, તો કદાચ તમારા હેર બહુ સ્વેટી છે, કદાચ તમે રમો છો અને એટલા માટે સ્વેટી થઈ જાય છે, અથવા તમે બહાર ફરવા જાઓ છો, મેક શ્યોર તમે એક માઇલ્ડ ક્લેન્ઝર કે શેમ્પૂથી તમે તમારા વાળ થોડુંક રેગ્યુલરલી એટલે 2-3 દિવસમાં એક ટાઈમ વોશ કરી શકો, જેનાથી એટલીસ્ટ જે સ્વેટ છે, જે ડર્ટ છે, ડસ્ટ છે, ગ્રાઇમ છે નીકળી જાય, કારણ કે સ્વેટ જનરલી જે હોય છે એ સ્કેલ્પમાં રહી જાય તો હેર ફોલ એનાથી પણ થાય છે અને ડેન્ડ્રફ પણ થાય છે, બીકોઝ એ સ્કેલ્પના પીએચ ને ચેન્જ કરે છે. તો મેક શ્યોર કે તમે આ નાની નાની કાળજીઓ છે એ લો, ઘરે જાઓ છો, જે હેલ્મેટ છે એને ફરીથી ઊંધું રાખો જેનાથી કોઈ પણ અંદર સ્વેટ એના અંદર સ્ટીક થઈ ગયું હોય કે કોઈ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય એ એર આઉટ થઈ જાય, અથવા તમે કોઈ પણ એક એન્ટી ઇવન તમારું જે સેનેટાઇઝર છે એને અંદર તમે સ્પ્રે કરશો તો કોઈ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે કોઈ પણ ઇન્ફેક્શન જે અંદર હેલ્મેટમાં હબ થતું હોય છે એ ફિનિશ થઈ જશે અને તમે ફરીથી નવી સરસે તમે એને યુઝ કરી શકો. તમારું જે સોક્સ છે એ ખરેખર કોટનનું હોવું જોઈએ, જે તમારું બૂટ છે એ તમે ઘરે ફરીથી જાઓ તો મેક શ્યોર એને સેજ ખોલી નાખો. ચપ્પલ્સ વધારે સારું હોય છે સ્પેશિયલી આ સિઝનમાં, જેનાથી તમારા જે ફીટ છે એ બ્રીથ કરી શકે. ક્લોથ્સમાં પણ મેક શ્યોર કે આપ કોટનના ક્લોથ્સ પહેરો, વધારે અંદર લેયરિંગ ના કરો. અમુક લેડીઝને એક ટેવ હોય છે કે અંડરવેરના ઉપર એક ગંજી પહેરીને ફરી એક ટી શર્ટ પહેરે છે, તો આ બધી ઓવર લેયરિંગ શું થતું હોય છે કે ઇનફેક્ટ એ ટ્રેપ કરે છે હીટને. સો મેક શ્યોર કે તમારા બધા જે લેયર્સ છે દે આર કોટન, મેક શ્યોર કે ઓવર લેયરિંગ ના કરો અને મેક શ્યોર કે જ્યારે તમે ઘરે જાઓ એને વોશમાં નાખો અને ફરીથી સેમ ક્લોથ્સ ના પહેરો. એન્ટીબેક્ટેરિયલ પાવડર યુઝ કરો જેનાથી તમારું કઈ પણ બોડીમાં પણ ઇન્ફેક્શન થતું હોય સો દેટ વિલ ગો અવે. સો આ એક ઓવરઓલ રિજિમ તમે ફોલો કરશો તો આઈ એમ શ્યોર તમે આ સમરમાં કોઈ પણ વિષય વજા તમે આગળ જઈ શકશો. ડોક્ટર રજીકા જે પ્રમાણે બોલી રહ્યા છે કે ગરમીની બહાર નીકળતી વખતે ઘણી તકેદારી રાખવી પડે કે જો તમારી સ્કિન કેર કરવી હોય તો તમારે કંઈક કપડું ઓઢીને બહાર જવું જોઈએ અને હેલ્મેટ પહેરીને બહાર જવું જોઈએ જેથી તમારા વાળને નુકસાન ન થાય, અને તે સિવાય જે પ્રમાણે તમે વાત કરી કે કોટનના કપડાં પહેરવા જોઈએ અને એક જ લેયરના કપડાં પહેરવા જોઈએ, તો કપડાં કોટનના પહેરવા જોઈએ તો શું તેના પર કોઈ રંગની પણ અસર પડે છે કે કેવા રંગના કપડાઓ પહેરવા જોઈએ ગરમી સમયે કે જેથી ગરમી ઓછી લાગી શકે અથવા તેનાથી મહદઅંશે રાહત થઈ શકે? બિલકુલ, ઇનફેક્ટ લાઇટર કલર્સ જેટલા પહેરશો એ વધારે સારું રહેશે,
વાઇટ્સ જે છે, ક્રીમ જે છે એ હીટ જે છે ઓછું અબ્સોર્બ કરે છે. ઇનફેક્ટ ગાડીમાં પણ તમારી ગાડીની કલર વ્હાઈટ હોય કે લાઇટર કલર્સ હોય વધારે સારી હોય છે. બ્લેક કલરની ગાડીઓ કે ડાર્ક ગાડીઝ જે હોય, કાર્સ જે હોય છે એ વધારે અબ્સોર્બ કરે છે અને લોકોને વધારે અંદર ગરમી પણ લાગતી હોય છે. જી જી, જે પ્રમાણે તમે કીધું કે ઘરની બહાર નીકળતા પહેલા દરેક પ્રકારની તકેદારીઓ રાખવી પડે કે જેથી આપણી સ્કીન હોય, વાળ હોય કે શરીરના જે અંગો હોય તેને ઢાંકીને રાખવા જોઈએ અને તેની કલર પર પણ સારી એવી અસર પડતી હોય છે. ત્યારે હાલ કહી શકાય કે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આ ઓરેન્જ એલર્ટ એટલે કે વણસી રહેલી છે સ્થિતિ, વણસી ગઈ હોય તેમ કહી શકાય, ત્યારે આ જે સ્થિતિ છે તેની શરીર પર જે છે તે ગંભીર અસર થતી હોય છે, તો તેમાં કયા પ્રકારની ગંભીર અસર થતી હોય છે? જી રાજદીપ, ડોક્ટર રાજદીપ, હું તમને પૂછવા માંગીશ કે આ ગરમીની ઓરેન્જ એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું છે તેની અસર કયા પ્રકારની થતી હોય છે? સૌથી પહેલા તો ડોક્ટર રાજીકાએ બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું, કારણ કે આપણી જે સ્કીન છે ફર્સ્ટ કોન્ટેક્ટ છે અને સૌથી વધારે પ્રોટેક્શન જે આપણે હીટ વેવમાં જરૂરી હોય છે સ્કીન હોય છે, અને સ્કીનને કઈ રીતે પ્રોટેક્ટ કરવું એ બહુ સરસ રીતે ઇન્ફોર્મ કર્યા છે આપણને બધાને. હવે જે અત્યારે પણ જયારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અત્યારનું ટેમ્પરેચર 42 એન્ડ અબોવ છે, પ્લસ યુવી રેસ છે પણ ખૂબ જ વધારે છે એઝ પર હવામાન જે વિભાગ છે એની એલર્ટ પ્રમાણે. હીટની બોડી ઉપર શું શું અસર થાય? એક તો એકદમ ઓછી જે સામાન્ય આપણે બહુ ચિંતાજનક નથી પણ એ આપણને એલર્ટ કરવા માટે પૂરતી છે કે હવે આપણે સચેત થઈને આની અગેન્સ્ટ સ્ટેપ લેવા જરૂર છે. એમાં જે એકદમ સામાન્ય વસ્તુ કહી શકાય એમાં છે હીટ બર્ન, હીટ રેસિસ, હીટ સિંકોપ. આ પ્રકારના જે સિમ્ટમ્સ છે એ શરૂઆતના સિમ્ટમ છે. જ્યારે આ પ્રકારના સિમ્ટમ આપણા બોડીમાં દેખાવાના શરૂ થાય છે ત્યારે આપણે એલર્ટ થઈને એ વસ્તુથી દૂર થવું ખાસ જરૂરી હોય છે. હીટ બર્ન અને હીટ રેસિસ છે એના વિશે ડોક્ટર રાજીકા આપણને આગળ જણાવશે કે એમાં જ્યારે એકદમ યુવી રેસથી એક્સપોઝ થાય છે ત્યારે રેસિસ ડેવલપ થાય છે, ખાસ કરીને જ્યારે અત્યારે ઉનાળાની સિઝનમાં સ્વિમિંગ પુલ્સ, વોટર પાર્ક અને ત્યારે જ જવામાં આવે છે. ત્યારે પાણીમાં હોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ નથી આવતો કે આપણે બહુ જ હાર્મફુલ રેસ છે અને એક્સપોઝ થઈએ છીએ, પણ જ્યારે સ્વિમિંગ પુલ થી બહાર આવી જાય છે પછી સાંજે અથવા બીજા દિવસથી એની જે અસર હોય છે દેખાવાની શરૂઆત થાય છે, જે સ્કીન ઉપર રેસિસ આપણને ડેવલપ થાય છે જે આપણે એને આપણે હીટ રેસિસ અથવા સનબર્ન કહી શકીએ. હીટ સિંકોપ આ પ્રકારની જે બીમારીઓ થાય છે ગરમી દરમિયાન, તો એના માટે કેવા પ્રકારની તકેદારીઓ રાખવી જોઈએ? રાઈટ, આ દરેક વસ્તુ જ્યારે સિમ્ટમ એકદમ વધતી રહે છે ત્યારે તકેદારીમાં સૌથી પહેલા તો હાઇડ્રેશન ખૂબ જ જરૂરી છે. આપણા બોડીનો મેજોરિટી પાર્ટ છે પાણીથી બનેલો છે અને જ્યારે હીટ એક્સેસિવ હીટમાં જ્યારે લોંગ ડ્યુરેશન માટે આપણે રહીએ છીએ ત્યારે જે આપણું એક્સેસિવ પર્સ્પિરેશન વધારે પડતો પરસેવો થાય છે એના દ્વારા જે પાણી છે એનો નિકાલ થઈ જતો હોય છે જેથી ડિહાઇડ્રેશન કન્ડિશન ડેવલપ થતી હોય છે. એટલે સૌથી પહેલા જે આપણે એનું પ્રિવેન્ટિવ મેઝર્સ છે બોડીને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે એટલીસ્ટ એક ગ્લાસ પાણીને પીને નીકળવું જોઈએ, તેથી કોઈ પણ કારણસર આપણે ફરી હાઇડ્રેટ ના થઈ શકીએ તો આપણી બોડીમાં પાણીનો જથ્થો છે પ્રિઝર્વ રહી શકાય. બીજો જે રીતે કપડાની વાત કરીએ એ રીતે આપણે ખુલતા કપડાં કોટન વાળા પહેરવા જોઈએ જેથી એર સર્ક્યુલેશન મેન્ટેન રહે, બોડીને એર ઇનફ માત્રામાં મળતી રહે અને આપણે ડિહાઇડ્રેટ પણ ના થઈએ અને બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રહે. જી રાજદીપજી, હાલ જો આપણે વાત કરી કે સ્કીન કેર અને વાળની આપણે દેખરેખ રાખવી જોઈએ અને પરંતુ આપણી આંખને પણ આ જે કિરણો છે તે ઘણી ઘણા અંશે અસર કરતા હોય છે અને આંખને પણ ઘણું એવું નુકસાન થતું હોય છે જ્યારે આવું યલો એલર્ટ કે ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે ત્યારે લોકો ચશ્મા પહેરીને બહાર નીકળતા હોય છે તેમને સાચવવા માટે, તો તે શા માટે જે આંખને કયા પ્રકારે નુકસાન પહોંચતું હોય છે આ કિરણોનું? જી ડોક્ટર રાજદીકા જી. બિલકુલ, જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે આંખને પણ ખૂબ જ નુકસાન કરતા હોય છે, તેથી જ્યારે પણ બહાર નીકળે ત્યારે એક તો ડાયરેક્ટ કોન્ટેક્ટ અથવા ડાયરેક્ટ વિઝન છે સૂર્યનું એ અવોઇડ કરવું જોઈએ, કેપ અને પહેરવું જોઈએ જેથી ડાયરેક્ટ સનલાઇટ છે આપણી આંખમાં ના આવે, અને યુવી પ્રોટેક્ટિવ સનગ્લાસીસ પણ હોય છે એ પણ આપણે પહેરી શકાય જેથી આપણને પ્રોટેક્શન મળે.
એનાથી આંખને દ્રષ્ટિમાં પણ જો વધારે સમય દરરોજ આપણને એક્સપોઝર થાય તો આંખની દ્રષ્ટિને પણ નુકસાન કરી શકે. જો આંખને આ ગરમીથી કોઈ નુકસાન થયું હોય તો એને ઓછું કરવા માટે અથવા એની અસર ઓછી કરવા માટે કેવા પ્રયાસો કરવા પડે, કેવા પ્રયાસો લોકોએ કરવા જોઈએ ઘરગથ્થુ? હેલો, હા જી, મને ત્યાં સુધી જે હાઈએસ્ટ યુવી રેઝ વાળો પીરિયડ છે જે બપોરે હોય છે એ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ, બને ત્યાં અવોઇડ કરો. બહાર નીકળો છો તો કેપ પહેરો જેથી ડાયરેક્ટ રેસ છે આપણે ના ઇફેક્ટ કરે, અને યુવી પ્રોટેક્ટિવ સનગ્લાસીસ એ પણ પહેરવા જોઈએ જેથી આપણને આંખને પ્રોટેક્શન મળતું રહે. જી ડોક્ટર રાજીકાજી, હાલ આપણે જે વાત કરી રહ્યા છીએ તેમાં આ બધી વસ્તુને તકેદારી બહાર નીકળતી વખતે રાખવી જોઈએ એ બાબતની આપણે વાત કરી, તો ઘરમાં હોઈએ આપણે જે દરમિયાન ગરમી દરમિયાન જ્યારે ઘરમાં હોઈએ છીએ તો આપણે ઘરગથ્થુ કેટલાક ઉપાયો કરી શકીએ છીએ આનાથી બચવા માટે, તો એ કયા કયા ઉપાયો હોઈ શકે? બિલકુલ, આપણી જે ડાયટ છે સ્પેશિયલી સમરમાં ખૂબ જ લાઇટ હોવી જોઈએ. વધારે પડતા આપ ફ્રૂટ્સ અને સેલેડ ઉપર કોન્સન્ટ્રેટ કરો. આમ પણ તમે, કારણ કે મેંગોની સીઝન છે અને મને ખબર છે કે બધાને મેંગો બહુ જ ગમે છે, પણ મેક શ્યોર કે તમે જે આમ છે એને પાણીમાં લગભગ 4-1 કલાક બોળીને રાખો, જેના એમાં જે ફાઇટિક એસિડ હોય છે એ ઇનફેક્ટ બેલેન્સ થઈ જાય છે. અને જે આમની ગરમી છે, આમ એક ગરમ ફ્રૂટ છે, એની તાસીર ગરમ છે તો એ પણ કૂલ થઈ જાય છે. પ્લસ તમે છાશ લઈ શકો, તમે જે લસ્સી છે એ આપ લઈ શકો છો. જે વધારે ફ્રાઈડ હોય કે વધારે તળેલું તીખું મરચા વાળું આ જે બધું ખાવાનું હોય છે એ અત્યારે ચોક્કસ રીતે ટાળવું જોઈએ. અને ઠંડી, તમારી શરીર ઠંડક રહે, ઠંડી રહે અને તમને વધારે તકલીફ ના આપે, એટલે જે પણ વસ્તુની તાસીર ઠંડી હોય, ધારો કે વોટરમેલન છે, મસ્ક મેલન છે, એ બધી વસ્તુઓ બહુ ઠંડી તાસીરની છે. આ બધી વસ્તુઓ તમે તમારા મીલ્સમાં ઇન્ક્લુડ કરી શકો છો. લાઇટ ખાવાનું ખોરાકનું મતલબ એ છે કે તમે સાંજે પણ થોડુંક વહેલું જમી લો તો વધારે સારું. હેવી તમે જયારે રાતમાં જમશો અને ગરમી જયારે તમને લાગશે તો ઓબ્વિયસ છે કે તમારું જે ડાયજેશન છે એ એફેક્ટ થવાનું છે. જે ફાઈબર છે એ વધારે તમે ઇન્ક્રીઝ કરો, કારણ કે શરીરમાં તમારું કોન્સ્ટિપેશન કદાચ તમને થઈ જાય તો ઓબ્વિયસ છે કે તમારું જે શરીર છે એ કમ્ફર્ટેબલ નથી અને એને ગરમી વધારે લાગવાની છે. તો મેક શ્યોર કે તમારું જે બાઉલ મૂવમેન્ટ છે એ પ્રોપરલી તમે કરી શકો. યોગમાં બહુ જ સુંદર સુંદર આસનો છે, જે આપ શીતલી છે, સિતકારી છે, પ્રાણાયામ ઘણા સારા છે જે આપ કરી શકો છો. તો એ બધું તમે જ્યારે તમારા દિનચર્યામાં એડ કરશો તો મને લાગે છે તમને બહુ જ બેલેન્સ્ડ લાઈફ મળશે. અને જે ગરમી છે એ તો અનફોર્ચ્યુનેટલી ગ્લોબલ વોર્મિંગના હિસાબે છે. વી આર નોટ રિસ્પેક્ટિંગ ધ નેચર અને આપણે જેવી રીતે બિહેવ કરી રહ્યા છે, આઈ એમ શ્યોર જે નેક્સ્ટ ફ્યુ યર્સ છે આપણા માટે એનાથી પણ વધારે કઠિન થવાના છે, કારણ કે આપણે બિલકુલ વિચારતા નથી. પાણી જે છે એ પણ આપણે જેવી રીતે યુઝ કરવું જોઈએ નથી કરતા. તો આ બધી વસ્તુઓ જે છે એ ઓવરઓલ એન્વાયરમેન્ટને પણ ઇફેક્ટ કરે છે અને દેટ હેઝ ટુ બી વેરી સેન્સિબલી અને સેન્સિટિવલી ડન, કારણ કે અત્યારે એક એક નોશન છે કે આપણે રાતમાં નીકળીએ, ગોળા ખાઈએ અને આપણે શુગર કેન જ્યુસ પીએ અને આ બધું કરીએ, આપણે એરિએટેડ ડ્રિંક્સ પીએ. પણ આ તકલીફ શું થાય છે, જ્યારે આપ એરિએટેડ ડ્રિંક પીઓ એના અંદર જે શુગર હોય છે એ તમારી જે શુગર સ્પાઇક કરે છે એ ઇનફેક્ટ તમારા શરીરને વધારે હાનિ પહોંચાડે છે. તમે જ્યારે ઇવન શુગર કેન જ્યુસ લો એ કેટલું ચોખ્ખું છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે બહાર જઈને પાણીપુરી ખાઓ, તમે બહાર જઈને ગોળા ખાઓ, ખરેખર આ ઇઝ ઇટ રિયલી કેટલું ચોખ્ખું છે? તમે ગોળાના લિક્વિડ તમે જોશો એ એકદમ એક સ્ટીકી લિક્વિડ હોય છે, એમાં કેટલું શુગર છે, શું શું એડેડ એડેસિવ છે, શું ખરેખર આ તમારા શરીર માટે સારું છે? પણ અનફોર્ચ્યુનેટલી આપણો જે વિચાર હોય છે ઇટ ઇઝ જસ્ટ ધ ટંગ. તો એક રિક્વેસ્ટ છે બધાને આપના માધ્યમથી કે આપણે ફક્ત ટંગ સુધી ના વિચારીએ અને એનાથી આગળ પણ વિચારીએ તો આપણા માટે બહુ જ સારું રહેશે. જી મેમ. જી જી રાજીકાજી, જે પ્રમાણે આપ વાત કરી રહ્યા છો અને દર્શક મિત્રોને સારી એવી માહિતી આપી રહ્યા છો, ત્યારે હાલ આજે ગરમીનો જે પારો સતત વધી રહ્યો છે ત્યારે વાતાવરણની વાત કરીએ તો ગરમી જ્યારે શરૂઆત થઈ ત્યારે વરસાદ પડતો હતો અને હવે ગરમી તેના મધ્ય ઝોન પર આવી
કરી રહ્યા છે, ત્યારે આ ગરમીને લઈને દરેક લોકોને લગભગ ઘરની બહાર નીકળવું તે ટાળવું જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે. ત્યારે હું રાજદીપ, ડોક્ટર રાજદીપને ક્વેશ્ચન કરીશ કે જી રાજદીપજી, આ ગરમીના પારા વધવાની સાથે સાથે જે વૃદ્ધો હોય છે, બાળકો હોય છે અને ગર્ભવતી મહિલાઓ હોય છે, તેઓને તકેદારી રાખવી ઘણી જ આવશ્યક પડી જતી હોય છે અને તેઓને નોર્મલ વ્યક્તિઓ કરતા વધારે તકેદારી રાખવી પડતી હોય છે, તો એને કેવા પ્રકારની તકેદારી રાખવી પડતી હોય છે? બિલકુલ, જયારે વધારે આ સમય છે, ગરમી વધારે છે, ત્યારે જે આપણે શરૂઆતમાં જોયું જે હીટબર્ન થાય છે, એનાથી આગળ જયારે આ પ્રકારના જે વયસ્ક વ્યક્તિઓ છે, ગર્ભવતી મહિલાઓ છે અને નાના બાળકો છે, એ લોકોમાં હીટ સ્ટ્રોક થવાનું સંભાવના ખૂબ જ વધારે રહેતી હોય છે. હીટ સ્ટ્રોકને કારણે હૃદયના ધબકારા અનિયમિત થવા, કિડની ઉપર સોજો આવી જવો, પેશાબ બનવાનું બંધ થઈ જવું, આ પ્રકારની ગંભીર અસર પણ થઈ શકવાની સંભાવના હોય છે. એટલે આ બધા જે વય ગ્રુપ છે એમને ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત હોય છે. એ લોકોને બને ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું બિલકુલ, એટલે બિલકુલ સ્ટ્રિક્ટલી અવોઇડ જ કરવું જોઈએ. કારણ જ્યારે હાર્ટના દર્દી હોય છે, જે મોટી ઉંમરના હોય છે વયસ્ક વ્યક્તિઓ, તો એમનામાં હાર્ટના જે પ્રોબ્લેમ હોય છે એક્ઝાગરેટ વધી જવાના સંભાવના બહુ વધી જતી હોય છે. સામે ગર્ભવતી મહિલાઓ હોય છે તો એમને પણ હાઇડ્રેશન અને જે એમને જોડે જોડે ફિટસ હોય છે એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. એટલે એ લોકોને પણ હાઇડ્રેશન રાખવું, હાઇડ્રેશન અને હાઇડ્રેશન સૌથી ઓન એન્ડ ઓનલી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ છે. જેમાં હમણાં ડોક્ટર રાજીકાએ કીધું કે બહુ જ ગરમી થાય અને આપણે કોલ્ડ ડ્રિંક પી લઈએ અથવા સુગર કેનનું જ્યુસ પી લઈએ, તો એ બેનિફિટને બદલે નુકસાન થવાની વધારે શક્યતા છે. જ્યારે પણ વધારે પડતું થાય છે અને આપણને લક્ષણ દેખાય, જેમ કે બહુ ગરમીમાં જાઓ છો પછી શરૂઆતમાં એકદમ પરસેવો થાય છે, પછી પરસેવો બનવાનો બંધ થઈ જાય છે, તો ઇટ્સ અ રેડ એલર્ટ. ત્યારે આપણે સચેત થઈને એ વસ્તુથી દૂર થઈ જવું ખૂબ જ જરૂરી છે. અને એકદમ ઠંડી જગ્યા હોય અથવા જ્યાં એર સર્ક્યુલેશન પ્રોપર હોય એવી જગ્યાએ શિફ્ટ થઈ જવું, અને જે નોર્મલ પાણી હોય છે એ બને એટલું પીવું અને બોડીને હાઇડ્રેટ કરવી. જી, હાલ જે આ ગરમી ચાલી રહી છે ત્યારે ગરમીમાં બાળકોને તકેદારી રાખવા માટે તેમને વેકેશન આપવામાં આવે છે, ગરમીનું વેકેશન આપવામાં આવે છે કે જેથી તેઓ ઘરમાં રહે અને સુરક્ષિત રહે. પરંતુ હવે એવી સીઝન બની ગઈ કે ખબર નહીં કે દેખાદેખીમાં લોકો વેકેશન આવે અને ફરવા નીકળી જાય છે, અને વેકેશનમાં ફરવા નીકળી જવાનું જે નુકસાન થતું હોય છે તે પણ કદાચ એ લોકોને ભોગવવું જ પડતું હોય છે. તો હું તમને બંનેને આ ક્વેશ્ચન કરીશ કે તે કેટલું યોગ્ય છે? જી રાજદીપ. બિલકુલ, આ એક તો ફરવા જવાનું જે ટેન્ડન્સી છે એ, અને બીજું જે વેરિયસ એક્ટિવિટીઝમાં પણ હવે બાળકોને જે વેકેશન એકચ્યુઅલી એમને એન્જોય કરવા માટે છે, પણ અમુક એક્ટિવિટી છે એ પણ બપોરના સમયે હોય છે, એટલે જે એકચ્યુઅલી એમના બેનિફિટ માટે વેકેશન છે એના બદલે એમના માટે હાર્મફુલ થઈ જાય. જયારે બહાર ફરવા નીકળો છો તો જોડે ફેમિલી હોવું એક નોર્મલ વસ્તુ છે, જેથી એમાં એજેડ વ્યક્તિ પણ હશે અને એકદમ નાના બાળકો પણ હશે, એટલે એ જે બે એજ ગ્રુપના જે માણસો છે એમને સૌથી વધારે તકલીફ પડવાની છે. એટલે આ વસ્તુ બિલકુલ અવોઈડ કરવી જોઈએ, અથવા ડેસ્ટિનેશન એવા સિલેક્ટ કરવા જોઈએ કે જ્યાં ઠંડકનું માહોલ હોય, એ પ્રકારની આપણે તકેદારી રાખી શકીએ. જી ડોક્ટર રાજીકા, આપનું શું માનવું છે? જૂના જમાનામાં મામા, કાકા, ચાચી, માસી એ બધાના ઘરે જતા હતા, બે ત્રણ દિવસો એમાં એક ફેમિલી બોન્ડિંગ પણ થતી હતી. અને ખરેખર આ વસ્તુ કરવી જોઈએ, કારણ કે જે છોકરાઓના ઇન્ટરેક્શન છે એકબીજા એજ ગ્રુપ સાથે એક, અને અનફોર્ચ્યુનેટલી હવે તો ઇટ ઇઝ બીકમ અ સોશિયલ મીડિયા વર્લ્ડ, જ્યાં છોકરાઓ મોબાઈલ કે લેપટોપથી જ ઊંચા નથી આવતા, અને હવે આ લોકો એકચ્યુઅલી કમ્યુનિકેશનમાં પણ બહુ જ પાછળ ગયા છે. તો એ લોકો જયારે કોઈના ઘરે જાય કે એવી રીતે પોતપોતાના ફેમિલી સાથે મળશે, તો આઈ થિંક એનું એક ઓવરઓલ ડેવલપમેન્ટ પણ રહેશે. હા, આઈ નો ફેમિલી વેકેશન અત્યારે એમ છે અને મા બાપને ગમે છે કે છોકરાઓને સરસ સરસ ડેસ્ટિનેશનમાં એ લોકો લઈ જતા હોય છે, પણ જે ડેવલપમેન્ટની વાત હું કરી રહી છું એ ઓનલી એન્ડ ઓનલી ત્યારે થઈ શકે જયારે વધારે પડતા લોકો સાથે ઇન્ટરેક્શન થાય, જયારે એક છોકરાઓને ફીલ થવું જોઈએ કે ના, આ મારા આ મોટા છે, આ નાના છે, બધા સાથે કેવી રીતે એજ ગ્રુપ પ્રમાણે એમને વાત કરવું જોઈએ, એને રિસ્પેક્ટ કરવું જોઈએ કે એનું પોતાનું બિહેવિયર કેવી રીતે હોવું જોઈએ. તો દેટ સેન્સ ધ માઇન્ડ થિંકિંગ, અને અત્યારે પણ તમે જોશો તો લોટ ઓફ મેન્ટલ ઇશ્યુઝ
થઈ રહ્યું છે છોકરાઓમાં, વિમેનમાં, મહિલાઓમાં અને ગ્રોનઅપમાં પણ. કારણ કે એમાં એક જ ઇશ્યુ છે કે એકલાપણ જે છે, કારણ કે અત્યારે આપણી જે ફેમિલી છે એ દેટ ઇઝ બીકમ અ સિંગ્યુલર ફેમિલી, ન્યુક્લિયર ફેમિલી, અને જે વધારે પડતા હવે આપણા જે બહુ જ બધા લોકો હતા એ ઓછા થયા છે. સો આઈ થિંક સમર હોલિડેઝમાં આ જરૂરી છે કે તમે બોન્ડિંગ કરો અને ફેમિલી સાથે ખૂબ મજા મજાક કરો. જી ડોક્ટર રાજિકા એન્ડ જી ડોક્ટર રાજદીપ જી, આપ બંનેવે અમારા દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી, તમારો આભાર. હાલ આપણે જે વિષય પર વાત કરી ઓરેન્જ એલર્ટ પર, જેમાં ખૂબ જ સરસ માહિતી રાજદીપે અને ડોક્ટર દ્વારા બહુ જ સરસ માહિતી આપવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું કે તમે જ્યારે ઘરની બહાર નીકળો છો ત્યારે તમારે સેફ થઈને બહાર નીકળવું પડે અને તમારે કોટનના કપડાં પહેરવા જોઈએ ગરમી દરમિયાન, અને આંખોની રક્ષા માટે તમારે ચશ્મા છે અથવા તો ટોપી છે એનો ઉપયોગ કરવો પડે, જેથી કરીને તમે તમારા શરીરના અંગોને ગરમીથી, આ ઓરેન્જ એલર્ટથી બચાવી શકો. અને એ ઉપરાંત ઘરગથ્થુ ઉપાયો પણ ઘણા તેમણે સૂચવ્યા. ત્યારે હાલ ઓરેન્જ એલર્ટની જે જાહેરાત થઈ છે ત્યારે આવા જ ટોપિકો સાથે, નવા ટોપિકો સાથે ટુ ધ ટોપિકમાં ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. દરેક માણસની ખુશીની